हेलो फ्रेंड्स, तो आज आप जुवाना छे साहित्यना इजीली प्रश्न याद रहे अने साहित्य शुरुआत करी दे वधु समय न बगाड़ता। तो धीरो एटले के आज कवि छे एमनो जन्म क्यारे थयो छे, तो के धीरानो जन्म 1753 मां थयो छे। बराबर, तो धीरानो धीरा भगत बराबर क्या नामे ओळखाय छे? धीरा भगत थी। तो धीरा भगत नु क्यूँ जे साहित्यकार छे बराबर, तो जे सौथी वधु फेमस छे, तो मित्रों याद रखो काफी बराबर, धीरानी काफी एटले धीरानी कॉफी याद रखी शकाय। जेमनो जन्म स्थल क्या छे? गोठडा वडोदरा बराबर। तो अत्यारे हवे आ तो प्रश्न चवाई गेलो छे बराबर, तो धीरा भगतनो क्यूँ साहित्य फेमस छे? तो काफी। आ तो चवाई गेलो प्रश्न छे, एटले शुं पूछी शके आमांथी? मित्रों आपणे याद राखवानो छे धीरा भगतनो जन्म स्थल क्यूँ छे, तो मित्रों याद राखवानो छे के गोठडा वडोदरा। जे गोठडा वडोदरा छे ए धीरा भगतनो जन्म स्थल छे, ए याद राखवानुं छे। तो हवे मित्रों विशेष जोईए, धीरा भगतना पिता नाम शू छे? प्रताप बारोट अने माता देवबा छे बराबर। हवे आगळ जोईए धीरा भगतनुं वखणातुं साहित्य एटले काफी, जे आपणे जोई लीधुं। तो काफी एटले शू, हवे एनी माहिती लईए मित्रों। काफी एटले मित्रों याद राखजो के एक ज रागमां गवाता पांच कड़ीना पद अथवा 10 कड़ीना पद। तो मित्रों अहीं आपणे जो याद रखू के काफी एटले शू, तो के एक ज राग में गवाता 5 कड़ीना अथवा तो 10 कड़ीना। तो 5 कड़ीना अथवा 10 कड़ीना जे पद होय छे तेने काफी कहेवामां आवे छे बराबर। तो आ पद, आ काफी एक पदनो ज प्रकार छे एवुं कही शकाय बराबर। मित्रों हवे जोईए कृतिनी वात करीए, तो धीरा भगतनी कृति कई कई छे? अने मित्रों खूब ज एक इम्पोर्टंट छे, आ रणयज्ञ कृति छे बराबर। तो मित्रों याद रखो के रणयज्ञ हजू बीजा कविनी पण आकृति छे, तो कया एवा कवि छे? तो आ तमारे कमेंट बॉक्स में जो तमने जवाब खबर हो तो तमे कमेंट बॉक्स में जवाब आपजो कि कया बीजा कविनु जे कृति छे जेनुं नाम रणयज्ञ छे बराबर। तो अत्यारे कोण छे? तो कि अत्यारे धीरा भगत छे। कोण छे? धीरा भगत। એટલે એમનું કયું કાવ્ય છે? રણયજ્ઞ, અને બીજા એક કવિ છે જેનું નામ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનું છે। પછી ત્યારબાદ ધીરા ભગતની બીજી કવિ છે અશ્વમેઘ, આત્મજ્ઞાન બરાબર। આત્મજ્ઞાન એટલે ધીરા ભગતને આત્મજ્ઞાન આવી ગયું એવું યાદ રાખી શકાય આપણે। ઓકે, જ્ઞાનબત્રીસી બરાબર, તો જ્ઞાનબત્રીસી કોનું કૃતિ છે? તો મિત્રો યાદ રાખજો જ્ઞાનબત્રીસી એ ધીરા ભગતનું કૃતિ છે બરાબર। હવે જ્ઞાન કક્કો બરાબર, જ્ઞાનની બધી વાતો કોની છે? ધીરા ભગતની। જ્ઞાન કક્કો, જ્ઞાનબત્રીસી બરાબર। આગળ જોઈએ, હવે મિત્રો જોઈએ કે હીરાની પરીક્ષા બરાબર, તો હીરાની પરીક્ષા કોણ કરી શકે? તો કે ધીરા ભગત કરી શકે બરાબર। કોણ કરી શકે? ધીરા ભગત, આવું યાદ રાખવાનું છે। પછી હવે મિત્રો યાદ રાખજો કે દ્રૌપદીનું વસ્ત્રહરણ બરાબર। ઓકે મિત્રો, દ્રૌપદીનું વસ્ત્રહરણ કોની કૃતિ છે? તો ધીરા ભગતની કૃતિ છે બરાબર। ઓકે, ત્યારબાદ આગળ જોઈએ, હવે ધીરા ભગતનું આ પ્રશ્નોત્તર માસિક પણ જાણીતું છે। પ્રશ્નોત્તર માસિક કોનું છે? તો પ્રશ્નોત્તર નામનું માસિક એ ધીરા ભગતનું છે બરાબર। પ્રશ્નોત્તર માસિક કોનું છે? ધીરા ભગતનું। હવે ધીરા ભગતને જાણી, હવે ત્યારબાદ આગળ જોઈએ, હવે પ્રેમાનંદના કૃતિની વાત કરીએ, તો કે પ્રેમાનંદમાં છે કઈ કઈ કૃતિ છે? નળાખ્યાન છે, જો રણયજ્ઞ બરાબર, કોનું છે? તો કે રણયજ્ઞ છે બરાબર। હવે મિત્રો દાણલીલા આપણે આગળ કઈ કૃતિ જોઈ હતી? તો મિત્રો યાદ રાખજો રણયજ્ઞ બરાબર। રણયજ્ઞ કોનું છે? તો કે ધીરા ભગતનું પણ છે, અને પ્રેમાનંદનું પણ રણયજ્ઞ છે બરાબર, જેથી મિત્રો તમને ઇઝીલી યાદ રહી શકે। ઓકે, તો મિત્રો અહીંયા આપણે જોઈ છે રણયજ્ઞ, ત્યારબાદ દાણલીલા, ત્યારબાદ ઓખાહરણ। હવે મિત્રો એક વસ્તુ ખાસ નોંધ કરવાની છે કે ઓખાહરણ છે એ કયા વારે ગવાતું હતું? મિત્રો યાદ રાખજો, પ્રેમાનંદનું જે ઓખાહરણ છે એ ક્યારે ગવાતો હતો એ કમેન્ટ બોક્સમાં જરૂર આપજો બરાબર। ત્યારબાદ હવે જોઈએ આગળ કે દશમ સ્કંધ, તો દશમ સ્કંધ કોની કૃતિ છે? પ્રેમાનંદની છે। વિવેક વણજારો પ્રેમાનંદની કૃતિ છે। ત્યારબાદ મિત્રો યાદ રાખવાનું છે આપણે ચંદ્રહાસાખ્યાન, તો કોની કૃતિ છે? પ્રેમાનંદની। પછી સુધન્વા આખ્યાન કોનું કૃતિ છે? તો પ્રેમાનંદની કૃતિ છે, અને પ્રેમાનંદ છે એ આખ્યાન માટે જાણીતા છે। તો ભ્રમર ગીતા કોનું છે? તો ભ્રમર ગીતા એ પ્રેમાનંદનું છે। ત્યારબાદ અભિમન્યુ આખ્યાન કોનું છે? તો અભિમન્યુ આખ્યાન એ પણ પ્રેમાનંદની કૃતિ છે। ત્યારબાદ વામન કથાઓ કોની છે? તો વામન કથાઓ એ પ્રેમાનંદની છે। ત્યારબાદ આગળ જોઈએ, કનૈયાલાલ મુનશીએ પ્રેમાનંદને શું કહ્યું છે? મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે। તો મિત્રો આપણે યાદ રાખવું છે કે પ્રેમાનંદે એ કોને, તો કે જે કનૈયાલાલ માણેકલાલ મુનશી છે બરાબર,
એમને પ્રેમાનંદ વિશે શું કહ્યું છે, તો કે એમને કહ્યું છે ગુજરાતી રંગભૂમિનો નાનકડો વ્યાસ. ગુજરાતી રંગભૂમિનો નાનકડો વ્યાસ એ કોણ છે, તો કે એ છે પ્રેમાનંદ. પણ આવું કોણે કહ્યું છે, તો કે કનૈયાલાલ મુનશીએ કહ્યું છે. બરાબર, તો કનૈયાલાલ મુનશીએ પ્રેમાનંદને શું કીધું, તો કનૈયાલાલ મુનશીએ પ્રેમાનંદને કહ્યું, શું કહ્યું, તો કે નાનકડો વ્યાસ. કેનો વ્યાસ, તો કે રંગભૂમિનો નાનકડો વ્યાસ કહ્યું છે. એટલે એને યાદ રાખવા માટે આપણે મિત્રો આ રીતે યાદ રાખવાનું છે, કે પી વી, એટલે કે કનૈયાલાલ મુનશીએ પ્રેમાનંદને શું કહ્યું, તો કે નાનકડો વ્યાસ કહ્યું. બરાબર, જેથી આપણે આ વસ્તુ યાદ રાખો એટલે આરામથી યાદ રહી જાય. ચલો આગળ જઈએ ફટાફટ, કેમ કે આપણી ચેનલમાં ઇમ્પોર્ટન્ટ માહિતી આપવામાં આવે છે જેથી યાદ રહી શકે. હવે અખો, બરાબર, તો અખો જેનું નામ બીજું શું છે, તો કે જ્ઞાનનો વડલો. બરાબર, હવે એની કૃતિ જોઈએ, તો કે અખે ગીતા, પંચીકરણ, 12 મહિના, સાખીઓ, ત્યારબાદ કેવલ્ય ગીતા, ચિત્ત વિચાર સંવાદ, પછી સંત પ્રિયા, પછી અનુભવ બિંદુ. ઓકે, અનુભવ બિંદુ, ગુરુ શિષ્ય સંવાદ, બ્રહ્મલીલા, કૃષ્ણ ઉદ્ધવ સંવાદ અને સાખીઓ. બરાબર, તો આ બધી કૃતિ કોની છે, એ અખાની છે. હવે મિત્રો અખાનો જન્મ કઈ જગ્યાએ થયો હતો, મિત્રો યાદ રાખજો, અમદાવાદમાં થયો હતો. બરાબર, અમદાવાદમાં કઈ જગ્યાએ થયો, તો કે દેસાઈની પોળ ખાડિયા. બરાબર, દેસાઈની પોળ ખાડિયામાં અમદાવાદમાં જન્મ કોનો થયો હતો, તો અખાનો થયો હતો. હવે જોઈએ મિત્રો પાલણ વિશે વાત કરીએ, તો બરાબર પાલણ, તો મિત્રો હવે પાલણની કઈ કઈ કૃતિ છે, તો કે કાદંબરી છે. બરાબર, કાદંબરી કોની કૃતિ છે, તો કે પાલણ. એટલે કે મિત્રો કાદંબરી છે, બરાબર, એ અનુવાદ કરેલી કૃતિ છે આ. બરાબર, પાલણ આ રીતે યાદ રાખવાનું છે. બરાબર, ત્યારબાદ આગળ જોઈએ દશમ સ્કંધ, રૂકમણી હરણ, દ્રૌપદી વસ્ત્રહરણ, રામ બાલચરિત, નળાખ્યાન. તો નળાખ્યાન બીજું કોનું છે, તો મિત્રો નળાખ્યાન પ્રેમાનંદની કૃતિ પણ છે, એટલે યાદ રાખવાનું છે. બરાબર, ત્યારબાદ જોઈએ હવે, તો કે મૃગ આખ્યાન કોનું છે, તો કે મૃગ આખ્યાન એ પાલણનું છે. પછી દુર્વાસાખ્યાન કોનું છે, તો દુર્વાસાખ્યાન પણ પાલણનું છે. ત્યારબાદ શિવ ભીલડી સંવાદ કોનું છે મિત્રો, તો કે શિવ ભીલડી સંવાદ એ કોનું છે, તો કે એ પણ પાલણનું કૃતિ છે. હવે નરસિંહ મહેતાની કૃતિ વાત કરીએ, તો કે શામળનો વિવાહ, ભક્તિ પદાર્થ, ગીત ગોવિંદ ગમન, કુંવરબાઈનું મમેરું, પછી સરિતા ચરિત્ર, સુદામા ચરિત્ર, હુંડી, આ વધુ ફેમસ છે, પૂછાયેલું છે, દાણલીલા, સહસ્ત્રપદી, ચારીના પદ, ચાતુર્યો, જીવન ઝરમર, શ્રાદ્ધ, આત્મકથા, આત્મકથાનક, પછી શૃંગારમાળા ઇમ્પોર્ટન્ટ છે. શૃંગારમાળા કોનું છે, તો કે નરસિંહ મહેતાનું છે. ત્યારબાદ જોઈએ કે હિંડોળો કોનું છે, તો કે નરસિંહ મહેતાનું છે. પછી વસંતવિલાસ કોની કૃતિ છે, નરસિંહ મહેતાની છે. ત્યારબાદ ભક્તિ પદાર્થ કોની કૃતિ છે, તો કે નરસિંહ મહેતાની છે. ત્યારબાદ મિત્રો કુંવરબાઈનું મામેરું કોની કૃતિ છે, તો મિત્રો યાદ રાખજો કુંવરબાઈનું મામેરું એ નરસિંહ મહેતાની કૃતિ છે. બરાબર, અને હારમાળા કોની કૃતિ છે, હારમાળા અને ઊંડી, તો નરસિંહ મહેતાની કૃતિ છે. શામળનો વિવાહ કોની કૃતિ છે, શામળનો વિવાહ અને મિત્રો તો યાદ રાખવાનું છે કે એ શ્રાદ્ધ એ કોની કૃતિ છે, તો શ્રાદ્ધ અને શામળનો વિવાહ નરસિંહ મહેતાની કૃતિ છે. હવે મિત્રો જોઈએ કે આત્મચરિત્રાત્મક પદો કોના છે, તો કે આત્મચરિત્રાત્મક પદો એ નરસિંહ મહેતાના છે. બરાબર, આ રીતે યાદ રાખવાનું છે. હવે મિત્રો જોઈએ કે ગુજરાતી સાહિત્ય, તો મિત્રો જે ગુજરાતી સાહિત્ય છે, બરાબર, એમાં આપણે હેમચંદ્રાચાર્યને જોવાના છે. તો હેમચંદ્રાચાર્યનો જન્મ 1089થી 1173 સુધીનો સમયગાળો હેમચંદ્રાચાર્ય, એટલે કયો યુગ કહેવાય, તો કે હેમયુગ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો કયા યુગ છે આવડો, તો કે હેમયુગ નામે ઓળખવામાં આવે છે. હવે મિત્રો બીજી વસ્તુ એ જાણવાની છે આપણે, કે એમનો જન્મ ક્યારે થયો, તો જો 1089માં જન્મ થયો. બરાબર, હવે એમનું મૂળ નામ ક્યાં જન્મ થયો, તો કે ધંધુકામાં થયો. બરાબર, ક્યાં જન્મ થયો, તો કે ધંધુકામાં થયો. હવે મૂળ નામ, તો કે ચાંગદેવ. મૂળ નામ કયું હતું, તો કે ચાંગદેવ હતું. હવે એમના બિરુદની વાત કરીએ, તો કલિકા સર્વજ્ઞ. બરાબર, સિદ્ધરાજ જયસિંહ. આ કલિકા સર્વજ્ઞ કોને આપ્યું હતું, તો કે સિદ્ધરાજ જયસિંહે આપ્યું હતું. દીક્ષા કેટલા વર્ષની ઉંમરે લીધી હતી મિત્રો, IMP પ્રશ્ન છે. તો દીક્ષા છે એ મિત્રો યાદ રાખજો 5 વર્ષની ઉંમરે લીધી હતી. બરાબર, કેટલા વર્ષની ઉંમરે, તો 5 વર્ષની દીક્ષા લીધી હતી. અને કોને દીક્ષા આપી હતી, તો કે જૈન ધર્મના જે ગુરુ છે
દેવચંદ્ર સૂરીએ. કોને મિત્રો? તો યાદ રાખજો, દેવચંદ્ર સૂરીએ શું આપ્યું હતું? તો દેવચંદ્ર સૂરીએ, ઓકે મિત્રો, તો કોને આપ્યું હતું? તો જે દેવચંદ્ર સૂરી છે, બરાબર, દેવચંદ્ર સૂરીએ શું આપ્યું હતું? તો કે દીક્ષા આપી હતી. કોને? હેમચંદ્રાચાર્યને. ઓકે, હવે મિત્રો ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે દીક્ષા સમયે તેમનું નામ શું રાખવામાં આવ્યું હતું. જો આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે દીક્ષા સમયે, મિત્રો યાદ રાખજો, દીક્ષા સમયે તેમનું નામ સોમચંદ્ર રાખવામાં આવ્યું હતું. ક્યારે સોમચંદ્ર રાખવામાં આવ્યું હતું? તો દીક્ષા સમયે હેમચંદ્રાચાર્યનું નામ શું રાખવામાં આવ્યું હતું? તો મિત્રો યાદ રાખજો, સોમચંદ્ર રાખવામાં આવ્યું હતું. ક્યારે? તો કે દીક્ષા સમયે, બરાબર. તો દીક્ષા સમયે હેમચંદ્રાચાર્યનું નામ સોમચંદ્ર રાખવામાં આવ્યું હતું, બરાબર. આ વસ્તુ યાદ રાખવાની છે. અને માત્ર 21 વર્ષની ઉંમરે, તો કેટલા વર્ષની ઉંમરે હેમચંદ્રાચાર્ય બને, આચાર્ય બન્યા હતા? હેમચંદ્ર આચાર્ય, બરાબર. આવું નામ યાદ રાખવું છે. તો મિત્રો યાદ રાખજો, 21 વર્ષની ઉંમરે, બરાબર, તમે જોઈ શકો છો, 21 વર્ષની ઉંમરે હેમચંદ્ર આચાર્ય બન્યા હતા અને 5 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. અને દીક્ષા લીધી એ સમયે એમનું નામ શું હતું? સોમચંદ્ર હતું. અને દીક્ષા કોને આપી હતી મિત્રો? તો ખાસ યાદ રાખવાનું છે, દેવચંદ્ર સૂર્ય આપી હતી, બરાબર. હવે આચાર્ય હેમચંદ્ર નામે ઓળખાવા લાગ્યા, બરાબર. હવે કૃત્યોની વાત કરી દઈએ મિત્રો. તો સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી વ્યાકરણ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનું શાસન લખ્યું. તો સિદ્ધ હેમ શબ્દાનું શાસન કોની પ્રેરણાથી લખ્યું? તો મિત્રો સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી, બરાબર, જે પાટણ ઉપર આપણે ઇતિહાસમાં જોયું હતું, બરાબર. ઓકે, પાટણના ઇતિહાસમાં આવે જ છે. હવે મિત્રો જોઈએ કે જો એમની અન્ય કૃતિની વાત કરીએ તો કઈ કઈ અન્ય કૃતિઓ છે. તો મિત્રો ખાસ એક વસ્તુ સમજવાનું છે કે અન્ય કૃતિમાં તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે સોલંકી, આ જે સિદ્ધરાજ જયસિંહ છે, બરાબર, એ સોલંકી રાજનો, સોલંકી વંશનો જે રાજા હતો, બરાબર. તો સોલંકી રાજા હતો તો એના માટે સોલંકી જે વંશ હતો, બરાબર, તો સોલંકી વંશના રાજાઓનો ઇતિહાસનો લખેલા જોવા મળે છે. કયા વંશના? તો કે સોલંકી વંશના રાજાઓનો ઇતિહાસ જોવા મળે છે, બરાબર. કેમાં? તો કે મિત્ર યાદ રાખજો કે સિદ્ધ હેમ શબ્દાનું શાસન છે એમાં. તો એટલે ઇનડાયરેક્ટલી પ્રશ્ન એમ પૂછી શકીએ કે સિદ્ધ હેમ શબ્દાનું શાસન, બરાબર, સિદ્ધ હેમ શબ્દાનું શાસનમાં કયા રાજાઓની ઇતિહાસની વાત કરવામાં આવી છે? તો સોલંકી રાજાઓનો ઇતિહાસ, બરાબર. ઓકે, મોસ્ટ આઈએમપી છે. હવે મિત્રો વાત કરીએ, શબ્દાનું શાસન જોઈ લીધું, ત્યારબાદ આપણે જોઈએ કે દ્રવાશ્રયની રચના કરવામાં આવી, બરાબર. અને જ્યારે દ્રવાશ્રયની રચના કરી ત્યારે સિદ્ધરાજ જયસિંહને તેમને કલિકાલ સર્વનું બિરુદ મળ્યું હતું, બરાબર. હવે મિત્રો યાદ રાખવાનું છે, જો અહીંયા કન્ફ્યુઝન થવું ના જોઈએ, જ્યારે દીક્ષા લીધી ત્યારે એમનું નામ શું હતું? તો કે સોમચંદ્રાચાર્ય હતું, બરાબર. દીક્ષા લીધી ત્યારે એમનું નામ શું હતું? સોમચંદ્રાચાર્ય હતું. પરંતુ મિત્રો ખાસ યાદ રાખવાનું છે, મિત્રો ખાસ યાદ રાખવાનું કે જ્યારે એમને, જ્યારે દ્રવાશયની રચના કરી ત્યારે એમનું નામ સિદ્ધરાજ જયસિંહે શું રાખ્યું હતું? શું પાડ્યું? તો કે કલિકા સર્વજ્ઞ, બરાબર. એટલે કે આપણે યાદ રાખવાનું છે મિત્રો, અહીંયા જો ખાસ યાદ રાખવાનું છે, તમને હું ઇઝી કરાવી દઉં, ભલે થોડો સમય તમારો લઈશ, 2 મિનિટ ખાલી. DK. હવે DK કેમ? તો કે દ્રવાશ્રય અને કલિકા સર્વજ્ઞ, DK યાદ રાખવાનું છે. એટલે કે દ્રવાશ્રયની રચના કરી ત્યારે સિદ્ધરાજ, બરાબર, અહીંયા એસ યાદ રાખવાનું. તો કે સિદ્ધરાજ જયસિંહે કલિકા સર્વજ્ઞનું બિરુદ આપ્યું, બરાબર. શું નામ આપ્યું? તો કે કલિકા સર્વજ્ઞનું બિરુદ કોને આપ્યું? દ્રવાશ્રય રચના, તો કે સિદ્ધરાજ જયસિંહે કલિકા સર્વજ્ઞનું બિરુદ આપ્યું, બરાબર. DSK યાદ રાખો તો પણ વધુ સારું, બરાબર. DSK, બરાબર, તમને દેખાડી દઉં એટલે કોઈ ટેન્શન નહીં, તમને ઇઝીલી યાદ રહી જાય, બરાબર. તો મિત્રો આપણે યાદ રહે એ મહત્ત્વનું છે, બરાબર, વાંચીએ પણ યાદ ન રહે તો એ મહત્ત્વનું નથી. તો મિત્રો જોઈએ કે જો દ્રવાશય, બરાબર, દ્રવાશયની રચના સમય સિદ્ધરાજ જયસિંહે તેમને કલિકા સર્વજ્ઞનું બિરુદ આપ્યું, બરાબર. ઓકે, આવો, એટલે કે DSK, બરાબર, DSK યાદ રાખવાનું છે. ઓકે મિત્રો, આઈ હોપ તમને મજા આવી છે, યાદ રહી ગયું છે આરામથી. હવે આ કોઈ દિવસ ભૂલાવું જોઈએ નહીં, પરીક્ષા આવે એટલે આ જવાબ આપણો સાચો. હવે જોઈએ તો અન્ય જો વાત કરીએ તો હવે અભિધાન ચિંતામણી, બરાબર, અભિધાન ચિંતામણી છે એ પણ એમનું પ્રખ્યાતમાં પ્રખ્યાત છે તેમનું કૃતિ. હવે આગળ વાત કરીએ મિત્રો, તો મિત્રો આમાં સૌથી વધુ જો જાણીતું હોય તો કઈ કૃતિ છે? તો સિદ્ધ હેમ શબ્દાનું શાસન સૌથી વધુ ફેમસ છે. કઈ? તો સિદ્ધ હેમ શબ્દાનું શાસન, બરાબર. ઓકે મિત્રો, આઈ હોપ તમને મજા આવી ગઈ છે. થેન્ક યુ સો મચ. ફરી વાર હજુ એક વિડીયો આપણે બનાવશું, જોઈ લેજો જેથી યાદ રહી શકે.